નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જીવો ત્યાં સુધી મિત્રો આંખોના નંબર તમને નહીં આવે, અને જો ચશ્મા તમારા હોય, તમારા આંખના નંબર હોય, તો આજના વિડીયોમાં હું તમને એવી ત્રણ ઉપાય તમને બતાવવાનો છું. એટલે કે એક ઉપાય છે, એટલે એ તમારે એક પાવડરનું તમારે સેવન કરવાનું છે, અને સાથે સાથે બે ટ્રીકને જો તમે આજથી જ સાહેબ ફોલો કરી દેશો ને, તો હું તમને ગેરંટી આપું છું કે જે લોકોના આંખોના નંબર છે, બિલોરી કાર્ડ જેવા ચશ્મા જો તમે પહેરતા હોય, તો ધીમે ધીમે આંખોના નંબર ઓછા થવા લાગશે. અને જે લોકોના નંબર નહીં હોય, તો પણ આ ઉપાય તમે આજથી જ ચાલુ કરી દેશો, તો હું તમને ગેરંટી આપું છું કે જીવશો ત્યાં સુધી તમારા ચશ્મા પહેરવાનો વારો પણ મિત્રો નહીં આવે. હવે શું ઉપાય છે અને શું ટ્રીક આપણે કરવાની છે એ જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો, અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે. તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ. ઉપાયમાં મિત્રો સૌ પ્રથમ શું કરવાનું છે તમારે, કે સવારે નરણા કોઠે તમે, એટલે જેવા તમે સવારે ઉઠો છો એવા નરણા કોઠે તમારે જે પાણી હોય એ તમારા મોઢામાં તમારે ભરવાનું છે, અને આ રીતે તમારે ફરાવવાનું. ત્યારબાદ તમારા હાથમાં લઈને એ પાણી આંખમાં તમારે નાખવાનું છે, વાસી પાણી. જી હા મિત્રો, એટલે કે સવારે જેવા તમે ઉઠો, બ્રશ કર્યા પહેલાની હું તમને વાત કહું છું, એટલે કે નરણા કોઠે તમારે એ જે પાણી થોડું લેવાનું મોઢામાં આ રીતે ફરાઈને હાથમાં લઈને એ આંખમાં તમારા છાલોક મારવાની છે. સવારે વહેલા ઉઠીને તમારા આ પ્રયોગ તમારે કરી દેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારે તમારા ઘરની આજુબાજુ કોઈ ગાર્ડન હોય તમારે, તો અથવા ઘાસ હોય તો ઘાસ ઉપર તમારે ખુલ્લા પગે તમારે આ નિયમની તમારે ગાંઠ મારી દેવાની, કે જીવો ત્યાં સુધી તમારે 5 મિનિટ જેટલો તમારે ઓછામાં ઓછો તમારા દિવસમાં સમય કાઢવાનો, અને ખુલ્લા પગે તમારે લીલા ઘાસ ઉપર આ રીતે તમારે વોક કરવાનું છે, ચાલવાનું છે. હવે ઘણાના પાછો સવારે શિડ્યુલ ટાઈટ હોય, જોબ જવાનું વહેલું હોય, તો સવારે ના મેળ પડે તો ગમે ત્યારે આખા દિવસમાં તમે એટલીસ્ટ 5 મિનિટ તમારો સમય કાઢવાનો, અને ગમે ત્યારે તમારા ઘરની આજુબાજુ અથવા કોઈ તમારા ગાર્ડન હોય, તમારા સોસાયટીનું ગાર્ડન હોય અથવા કોઈ નજીકમાં ગાર્ડન હોય, ત્યારે તમારે ખુલ્લા એટલે લીલા ઘાસ ઉપર તમારે ખુલ્લા પગે તમારે ચાલવાનું છે. આ બંને નિયમની તમારે ગાંઠ મારી દેવાની. અને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધું હતું મિત્રો કે એક પાવડરનું તમારે સેવન કરવાનું છે. એ પાવડરનું દિવસમાં ગમે ત્યારે સવારે, બપોરે કે રાત્રે સૂતા પહેલા ગમે ત્યારે દિવસમાં એટલીસ્ટ એક વખત તમારે આ પાવડરનું સેવન કરવાનું છે. હવે એ પાવડર બનાવવા માટે 3-4 ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે. તો સૌ પ્રથમ મિત્રો આવે છે કે 3 ચમચી જેટલું તમારે વરિયાળી એટલે કે સોંફ તમારે લેવાની છે. ત્યારબાદ બીજા નંબર ઉપર મિત્રો આવે છે કે તમારે 20 નંગ જેટલી તમારે મામરો બદામ તમારે વાપરવાની છે. મામરો બદામ ના હોય તો બીજી કોઈ ડ્રાયફ્રૂટની બદામ પણ તમે વાપરી શકો છો. 20 નંગ જેટલી તમારે બદામ લેવાની, અને 10 નંગ જેટલા કાજુ લેવાના. બીજી વખત તમને મિત્રો રિપીટ કરી દઉં કે તમારે 3 ચમચી તમારે વરિયાળી એટલે કે સોંફ લેવાની, 20 નંગ તમારે બદામના લેવાના, અને 10 નંગ તમારે કાજુના લેવાના, અને તમારે 1-2 ચમચી જેટલી તમારે સાકર તમારે આની અંદર એડ કરી શકો છો. જો ડાયાબિટીક પેશન્ટ હોય, તો તમારે જો ડાયાબિટીસની તકલીફ હોય મિત્રો, તો તમારે સાકર નહીં એડ કરવાની. આ 3 વસ્તુ તમારે એડ કરવાની છે, અને મિક્સર ગ્રાઇન્ડની અંદર ગ્રાઇન્ડ કરીને આનો તમારે પાવડર બનાવી દેવાનો. આ પાવડર તમારો મિત્રો રેડી થઈ ગયો. હવે આ પાવડરને તમે દૂધની અંદર નાખીને પણ પી શકો છો, ફાકીને પણ ખાઈ શકો છો, અથવા પાણી જોડે ડાયલ્યુટ કરીને એટલે કે ઓગાળીને પણ ગમે તે રીતે તમારે આ પાવડર તમારો રેડી થઈ ગયો, તો તમારે 1 ચમચી પાવડર તમારા દૂધમાં તમે નાખી શકો છો. પાણી 1 ગ્લાસ એટલે 300 ml ની આજુબાજુ પાણી થયું, એમાં નાખીને અથવા ફાકીને 1 ચમચી તમે ઉપરથી પાણી પણ પી શકો છો. તમને જેમ સેટ થાય એ રીતે મિત્રો કરી શકો છો. એટલે કે આ પાવડરનું તમારે સેવન કરવાનું છે સવારે નરણા કોઠે. મેં તમને કીધું કે આંખોમાં તમારા જે વાસી પાણી મોઢામાં રહેલું પાણી છે આ નાખીને ફરાઈને તમારા આંખોમાં છાલોક મારવાની છે, અને એટલીસ્ટ દિવસમાં 5 મિનિટ જેટલો સમય તમારે કાઢવાનો, અને ગાર્ડનમાં તમારે એટલે કે લીલા ઘાસ ઉપર તમારે ચાલવાનું છે. આ 3 નિયમની જો સાહેબ તમે ગાંઠ મારી દેશો ને, તો હું તમને ગેરંટી મારું છું કે તમારા ચશ્મા પહેરવાનો વારો ક્યારેય નહીં આવે, અને જો તમને નંબર હશે તો ધીમે ધીમે ઘટવા લાગશે. તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે. નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.